કે પ્રકરણ 14 આમાંથી એક માર્કનું એમસીક્યુએસ નીકળવાનો છે, તો એમાંથી આપણે 10 જેટલા જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેના વિશે ચર્ચા કરી લઈએ. કે પહેલા નંબરનું કોઈ માહિતી માટે બહુલક અને મધ્યસ્થનો સરવાળો 91 એટલે કે ઝેડ વત્તા એક્સ બાર બરાબર 91 અને બહુલક અને મધ્યસ્થની મધ્યકની બાદબાકી 9 એટલે કે ઝેડ ઓછા એક્સ બાર બરાબર 9 હોય તો મધ્યક મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ મધ્યસ્થ ખાલી જગ્યા. તો એ બરાબર 50 છે, બી બરાબર આપેલું 41, સીમાં 47 અને ડીમાં 44, તો જવાબ આવશે 44. ત્યાર પછીનું બીજા નંબરનું હે, નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ ખાલી જગ્યા છે, તો વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે અને એમસીક્યુએસ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30 અને 30 થી 40. તો આમાં મધ્યસ્થ વર્ગ થાય 10 થી 20. ત્યાર પછીનું ત્રીજા નંબરનું કે જો કોઈ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં 18 વધુ હોય તો મધ્યક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ હોય, તો જવાબ આવશે 6 વધુ હોય. ત્યાર પછીનું હે ચોથા નંબરનું કે નીચે આપેલી માહિતીમાં વર્ગ 40 થી 50ની સંચયી આવૃત્તિ ખાલી જગ્યા, તો 40 થી 50માં જોવાનું અહીંયા 15 આવે, તો 2, 8, 12, 13 અને 15નો સરવાળો કરવાનો એટલે સરવાળો થાય 50 એટલે સંચયી આવૃત્તિ મળશે આપણને 50. ત્યાર પછીનું પાંચમા નંબરનું કે ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 12, 18, 27, 1+3, 1+9, 40, 42, 50નો મધ્યસ્થ 35 હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા, તો એક્સ બરાબર આપણે મળશે 29. કે મધ્યસ્થનું સૂત્ર કે વચનું પદ તો નહીં મેળવે પણ બે બાજુથી ચોથું પદ થાય 1, 2, 3, 4, ચોથું પદ 1+9, આલી બાજુથી ચોથું પદ 1, 2, 3, 4, 1+3, તો મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થ બરાબર 1+3+1+9/2 કે એ સૂત્રથી કરશી તો જવાબ આપણને 29 છેલ્લે મળશે. બધા નંબરનું હે કોઈ એક આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ બરાબર 15.2, મધ્યક બરાબર 18.3 હોય તો બહુલક ખાલી જગ્યા થાય, તો બહુલક 9 થાય. ત્યાર પછીનું સાતમા નંબરનું કે સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક ઓછા મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ ઓલો મધ્યસ્થ ઓછા મધ્યક થાય, તો અહીંયા જવાબ આવશે 2 × મધ્યસ્થ ઓછા મધ્યક થાય. ત્યાર પછીનું હે એન અવલોકનનો મધ્યક એક્સ બાર, જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ, બીજા અવલોકનમાં 2 ઉમેરીએ અને તે જ પ્રમાણે દરેક અવલોકનમાં ઉમેરો કરીએ તો મળતા નવા અવલોકનનો મધ્યક ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે સી એમસીક્યુએસ કે એમાં હે એક્સ બાર વત્તા એન, બીમાં હે એક્સ બાર વત્તા એનના છેદમાં 2 અને સી આપણો જવાબ આવશે કે એક્સ બાર વત્તા એન વત્તા 1/2. ત્યાર પછીનું હે નવમા નંબરનું કે 20 અવલોકનનો મધ્યક 38 છે, જો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ અને તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાંગીએ તો આમ કરવાથી મળતા અવલોકનનો મધ્યક ખાલી જગ્યા થાય, તો એમાં જવાબ આવશે 11. ત્યાર પછીનું હે છેલ્લું દસમા નંબરનું કે 7 અવલોકનનો મધ્યક 28 છે, 1 નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનનો મધ્યક 30 થાય, તો નવું ઉમેરાયેલું અવલોકન ખાલી જગ્યા હોય તો નવું ઉમેરાયેલું અવલોકન 44 હોય.